વધારે લોકોને કલ્પના નથી કે આપણે કેટલી બધી મોટી ભૂલ કરી અને આ કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરને કારણે આપણે કેવડી બધી નુકસાની કરી નાખી છે. જીઆઈ જેટ નામની તમે કદાચ ગૂગલમાં સર્ચ કરજો, જીઆઈ જેટ નામની એક સંસ્થા છે જે દિલ્હીની સંસ્થા છે, જે જળવાયુ પરિવર્તન ઉપર ખૂબ મોટું અભિયાન ચલાવે છે. મારું સૌભાગ્ય છે કે એવી સંસ્થા સાથે પણ જ્યારે એ સંસ્થા ગુજરાતમાં આવીને એને પ્રયોગો કરવાના હતા ત્યારે મારે એમની સાથે કામ કરવાનો મને અવસર મળ્યો. ત્યારે એની અંદર રિપોર્ટ એક એવો પણ છે કે આપણા અરબી સમુદ્રનું તાપમાન છેલ્લા 40 વર્ષની અંદર નોર્મલ તાપમાન કરતા 0.40 ડિગ્રી અપ થયું છે. ધીમે ધીમે આપણા દરિયાઈ તાપમાનો છે એ પણ ઊંચા જાય. આજે પર્યાવરણ બગડી રહ્યું છે, આ તમામ પર્યાવરણ બગડી રહ્યું છે ને એમાં સુધારવાની વાત તો પછી, એને અત્યારે જે છે ને એ પરિસ્થિતિમાં ટકાવવું હોય ને તો પણ જીઆઈ જેટનો જે સંશોધનની અંદર રિપોર્ટ આવ્યો છે કે દરેક વ્યક્તિ આ ભારત દેશની અંદર અથવા તો પૃથ્વી ઉપર વસતા દરેક વ્યક્તિ એક વ્યક્તિ દીઠ 4 વૃક્ષ પોતાના જીવનકાળ દરમિયાન વાવે અને વાવી અને એને ઉછેરે તો આ વાતાવરણ છે આગળ બગડતું અટકશે, સુધરશે નહીં ગરીબભાઈ, બગડતું ખાલી અટકશે. એક વ્યક્તિ 4 વૃક્ષ વાવે તો આ તમામ મિત્રોને ખબર છે કે 4 વ્યક્તિ મળીને એક વૃક્ષ નથી વાવતા, તો વધારે વાવવા પડે. પણ અત્યારે તો ગનીભાઈ પરિસ્થિતિ એવી છે કે એક વ્યક્તિ 4 વૃક્ષ તો ઠીક, 4 વ્યક્તિ મળીને એક વૃક્ષ નથી વાવતા, અને વાવતા નથી ની સામે આપણે કાપીએ છીએ વધારે. એટલે એની વિપરીત પરિસ્થિતિઓ છે આપણે જોઈ રહ્યા છીએ, અને ખાસ કરીને આપણે કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર વાપરી વાપરીને આપણી જમીનો છે ને ખૂબ ખરાબ કરી રહ્યા છીએ. આમ તો ગરમીનો માહોલ છે ને આપણે સમય પણ તમે બધા ઘણા સમયથી બેઠા, બહુ લાંબો સમય નથી લેવો, ટૂંકમાં વાત કરવાની છે. પણ રાસાયણિક ખાતર છે ને એ બંધ કરવું ખૂબ જરૂરી છે, અને એ બંધ કરવા પછી એટલી ભલામણ કરું બધા કરતા સારામાં સારું કોઈ ખાતર હોય તો આપણું જે છાણિયું ખાતર હોય એ બધા કરતા સારામાં સારું ખાતર છે. એનાથી સારું ખાતર આ દુનિયામાં કોઈ નથી. પણ તકલીફ એ હોય કે બધા ખેડૂત ભાઈઓ છે પશુપાલન ન કરતા હોય, ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ને પશુપાલન કરવામાં ક્યાંક અગવડો છે. મોટાભાગના જે એવું થઈ ગયું છે 5-10 વીઘા જમીન હોય તો એમાં એનું ગુજરાન નથી ચાલતું, એવું લાગે તો સુરત, અમદાવાદ, અંકલેશ્વર, બરોડા કે સાઈડમાં વ્યવસાય કરતા હોય, નોકરી કરતા હોય તો ગામડે પછી ખેતીમાં આપણે બીજાને આપવું પડે કે ભાઈ બાજુવાળા છે ને તમે અમારું 10 વીઘા સંભાળજો. હવે જેને આપણે વાવવા આપીએ ને એની પહેલી શરત એ હોય કે તમે ડીએપી નાખવા ન દો, બાકીઓ નથી રાખવું. બરોબર ભાઈ, આવું જ થાય ને એ કે તમે કહો અમે હવે આમાં જીવામૃત ને આ બધું મહેનત કરીએ, કેમ કે ભાગીઓ રાખે નો હેતુ કેટલો હોય, તો તમારા ખેતરમાં આખું વર્ષ મહેનત કરવી અને મહેનત કરીને જે એને વધારે વધારે લાભ મળે, ઉત્પાદન મળે એવું કરવું છે. અને એની અંદર અમુક વર્ગે એવો એક ડર બેસાડી દીધો છે કે તમે આની અંદર રાસાયણિક ખાતર અને કેમિકલ દવા નહીં વાપરો તો ઉત્પાદન નહીં આવે, અને આ વાત છે એ તદ્દન ખોટી અને પાયા વિહોણી છે. એનું મેઇન કારણ તમને કહું કે આપણે બધાએ ઉત્પાદન લેવું, ભાગ્યું રાખે એને ઉત્પાદન લેવું, ખેડૂત જે જમીનનો માલિક છે એને પણ વધારે ઉત્પાદન લેવું, કાયમી માટે આપણે ઉત્પાદન છે એ વધારે લેવું છે. તો વધુ ઉત્પાદન લેવા માટે આપણી પાસે શું જોશે, તો કે મેઇન વસ્તુ છે જમીન, અને એ પણ આપણી પાસે ફળદ્રુપ જમીન હોવી જોઈએ. જે ખેડૂત પાસે ફળદ્રુપ જમીન હોય એની જમીનથી વધુ ઉત્પાદન આપે. આ બધા અભણ માણસને પણ આ મગજમાં બેસી જાય કે જેની પાસે ફળદ્રુપ જમીન હોય એની જમીનમાં વધારે ઉત્પાદન આવે. પણ આજે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ જેમાં ખાસ કરીને ઘણી વખત તમે સફેદ મૂંડા આવે તો તમે ક્લોરોપાયરીફોસ જમીનમાં પીવડાવતા હશે, નિંદામણ માટે પેન્ડીમિથાલિન પીવડાવતા હશે, ઘણી વખત બીજા પણ અન્ય કેમિકલ દવા જે આવે છે તમે પાણીની સાથે પીવડાવો છો. આ જે દવાઓ પાણીની સાથે પીવડાવો છો એને કારણે જમીનમાં રહેલા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે જે આપણી મિત્ર જીવાત છે એ અને એની સાથોસાથ અળસિયાઓ છે આ બધું નાશ પામે છે, મૃત્યુ પામે છે, મરી જાય છે. કેમિકલ ખાતર નાખો તો એને કારણે પણ
જમીનની અંદર અળસિયા અને મિત્ર જીવાતુ છે મરે છે, ને એને કારણે જે આપણી જમીન છે એની ફળદ્રુપતા ઘટે છે. ને મહત્વની બાબત એ છે કે છેલ્લા 3-4 વર્ષથી આપણા દેશ અને ખાસ કરીને ગુજરાતની અંદર આપણું જે સોઇલ રિપોર્ટ છે